બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિઘ્નહર્તા દુધારા દેવ ગણપતિ દાદાને 10 દિવસની સ્થાપના બાદ વિસર્જન વાત્તે ગાત્તે કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રાઓ જુદી જુદી જગ્યાએથી નીકળી હતી. ગણપતિ વિસર્જનમાં ઉત્સવમાં લોકો દાદાને વિદાય આપવા અને આવતા વર્ષે જલ્દી આવજો તેમ બૂમ બરાડા પાડતા, ગુલાલ ફટાકડા નાસ્તા વગાડતા, ડીજેના તાલે ઝૂમતા ગણેશ ભક્તો નજરે પડ્યા હતા. તો પંડ્યાપોર, આંટિયાવાસ, કુંભારવાસ વગેરે સ્થળેથી ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયા હતા, જ્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં મોયાદ, ઊંચા, પોગલો સહિતના ગામોમાંથી ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી અને દાદાને વિદાય આપી હતી. નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોક ખાતે દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ પીઆઈ આરટી ઉદાવત દ્વારા વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ બોક તથા સાદુલ્યા સાબરમતી નદી ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ સહિત તાલુકામાં ગણપતિ ઉત્સવ નગરજનો તથા આમ જનતાએ વિશેષપણે ઉજવ્યો હતો. જીલ રાવળ, ચેડેશ ટીવી, પ્રાંતિજ.